મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી. સુરતના પરબત પાટિયા વિસ્તારમાં આગ લાગી છે. રઘુવીર માર્કેટના ચોથા માળે આગ લાગી છે. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. જોકે માહિતી મળતા જ અત્યારે ફાયર વિભાગની ટીમો આગને કાબૂમાં લેવા માટે પહોંચી છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો હાલ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. સુરતના પરબત પાટિયા વિસ્તારમાં આવેલા રઘુવીર માર્કેટમાં આગનો બનાવ બન્યો છે, જેમાં રઘુવીર માર્કેટના ચોથા માળે આગ લાગી છે, જેને કાબૂમાં લેવા માટે હાલ ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે સુરતના પરબત પાટિયા વિસ્તારમાં આવેલા રઘુવીર માર્કેટના ચોથા માળે લાગી છે આગ, જેને કાબૂમાં લેવા માટે અત્યારે યુદ્ધના ધોરણે ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી ગઈ છે. આજ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા દેવેન ચિત્તે પાસેથી. દેવેન, જે રીતે ચોથા માળે આગ લાગી છે, 10થી વધુ ટીમો ફાયર બ્રિગેડની પહોંચી છે, એટલે કે આગ વધુ વિકરાળ હોઈ શકે તેવું મનાઈ રહ્યું છે. શું છે અત્યારની પરિસ્થિતિ? ટેક્સટાઇલ માર્કેટમાં નરેન્દ્રસિંહ જયારે પણ આગ લાગતી હોય છે ત્યારે ખૂબ જ ઝડપથી એ પ્રસરી જતી હોય છે, કારણ કે કાપડ હોવાના કારણે જ્વલનશીલ જે મટીરિયલ વપરાતું હોય છે તેના કારણે આગ જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રસરી જતી હોય છે. અત્યારે જે રીતે ચોથા માળ ઉપર આગ લાગી છે તેની ગંભીરતાને જોતા જે ફાયર વિભાગની જે ટીમ છે તે 10થી વધારે જે ગાડીઓ છે તે અત્યારે ઘટનાસ્થળ ઉપર પહોંચી છે અને આગ ઉપર સતત કાબુ મેળવવા માટેનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે અને આ સમયે ખૂબ જ વધારે પ્રમાણની અંદર લોકો જે છે તે ત્યાં હાજર હતા અને તેના કારણે અત્યારે અફરાતફરી જે છે તે મચી ગઈ હતી. આભાર દેવેન સમગ્ર જાણકારી.